जय श्री कृष्ण बाळ मित्रों, विषय गणित गम्मत धोरण बे। बाळ मित्रों, आज आपणे चेप्टर नंबर 8 दशक अने एकम नो भाग नंबर 3 जोशू, एटले के प्रेक्टिकल शीखीए। आ छे 15 ने आपणे एकम अने दशक मां दर्शावाना छे। तो आ छे दशक अने आ छे एकम। तो पाछळनो जे अंक छे ई एकम आवशे एटले के 5, अने दशक छे ई आगळनो अंक छे एटले के 1। अहींया આપેલું છે, આપણે શીખીએ કે એકમ અને દશક, એકમ દશક અને સો કઈ રીતે હોય। આ એક સંખ્યા છે, એક અંક આપેલો હોય તો એ છે એકમ। જો બે સંખ્યા આપેલી હોય તો એ આગળ આ પાછળનો જે છે પાછળનો અંક એ એકમ કહેવાશે, અને આગળનો જે અંક છે એ દશક કહેવાશે। એવી જ રીતના ત્રણ સંખ્યા આપેલી હોય તો એકમ, દશક અને સો એવી રીતના બોલાય છે। આ છે એકમ, આ છે દશક અને આ છે સો। હવે આપણે પ્રેક્ટિકલમાં પ્રશ્ન નંબર 1 જોઈએ। ખાના પૂર્તિ કરો। હવે આપણે ચોપડીમાં શીખ્યા એવી રીતના એકમ અને દશક વિશે લખવાનું છે। આ છે 38 સંખ્યા, 38 સંખ્યાને એકમ અને દશકમાં લખવાની છે। આ છે એકમ, તો અહીંયા આપણે એકમ લખ્યો એટલે કે આપણે છૂટા પાડવાના છે એકમ અને દશકને। આ 3 છે તો એ દશક કેટલા થશે, તો કે 30 થશે। તો 30 + 8 = 38। એવી જ રીતના બીજી સંખ્યા આપેલી છે, તો અહીંયા સંખ્યા આપેલી નથી પણ એકમ અને દશક આપણને આપેલા છે। તો 40 + 7 કરીએ તો કેટલા થાય, 47 થાય। તો આપણે અહીંયા લખશું દશકના 4 અને એકમના 7। એવી રીતના અહીંયા 29 આપેલા છે અને બરાબર ખાલી જગ્યા + 9। તો એકમની સંખ્યા આપેલી છે તો આપણે દશકની સંખ્યા કઈ થશે, તો કે 2। તો અહીંયા આપણે લખશું 20 એ દશક થયા। 97 આપેલા છે તો એને એકમ, દશક અને એકમમાં લખવાના છે। તો 7 છે એ એકમ, તો પહેલાં 7 એકમ લખીએ। 9 છે એ દશક છે, તો એમાં લખશું આપણે 90, દશકમાં બિંદુ આવશે। એવી રીતના અહીંયા ખાલી જગ્યા બરાબર 30 + 2, તો આ છે 30 એ દશક છે અને 2 એ એકમ છે। તો અહીંયા આપણે લખશું 30 + 2 = 32। અહીંયા આપેલા છે 78 = 70 + 0, એટલે કે આ છે 8 એ એકમ છે, અહીંયા એકમની સ્થાન ખાલી છે, તો અહીંયા આપણે લખશું 8 અને આ 70 છે એ દશક છે। આ રીતે આ સંખ્યાને આપણે એકમ અને દશકની અંદર છૂટી પાડી શકીએ। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા રૂપિયામાંથી દુકાનદારને માગ્યા મુજબની વસ્તુઓ ખરીદવા કેવી રીતે રૂપિયા ચૂકવશે, ચૂકવવાની અલગ અલગ 2 રીત દર્શાવો। હવે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જઈએ તો એને દુકાનદારને આપણે કેટલા રૂપિયા આપવાના છે એના પ્રમાણે આપણે દુકાનદારને જે પૈસા આપીએ છીએ। મારે 25 રૂપિયાની પેન લેવાની થઈ તો હું દુકાનદારને પૈસા કઈ રીતે ચૂકવીશ, તો એની કોઈ પણ 2 રીત આપવાની છે। મારી પાસે 10-10ની 2 નોટો હશે તો હું 10ની 2 નોટ આપીશ, અને 5 રૂપિયાનો 1 સિક્કો હશે તો હું 5 રૂપિયાનો 1 સિક્કો આપીશ, એટલે 10 ને 10 = 20 અને 5 = 25, તો એ રીતે ચૂકવ્યા। હવે બીજી રીતે મારી પાસે 10ની 2 નોટ ન હોય અને 5નો સિક્કો ન હોય તો હું કઈ રીતે ચૂકવીશ, તો કે મારી પાસે 20ની નોટ હોય તો 1 20ની નોટ અને રૂપિયાના મારી પાસે સિક્કા હોય તો હું રૂપિયાના 5 સિક્કા આપીશ, એટલે કે 25 રૂપિયા થશે। તો અહીંયા હું દર્શાવું કે મારી પાસે 10ની 2 નોટ છે, તો હું અહીંયા લખીશ કે 10ની 2 નોટ પ્લસ 5નો રૂપિયાના 5 સિક્કા। અહીંયા હું લખીશ રૂપિયાના 5 સિક્કા। આવી રીતના મેં 25 રૂપિયા ચૂકવ્યા। હવે મારી પાસે 10ની નોટ નથી તો હું 20ની નોટનો ઉપયોગ કરીશ, 20ની 1 નોટ અને 5નો 1 સિક્કો। અથવા તો મારી પાસે ત્રીજી રીત પણ શીખવું કે 10ની 2 નોટ છે, 10ની 2 નોટ અને મારી પાસે રૂપિયાના 3 સિક્કા છે અને 2 રૂપિયાનો 1 સિક્કો છે, તો હું 2 રૂપિયા ચૂકવીશ અને 1 રૂપિયાના 3 સિક્કા ચૂકવીશ। તો આ રીતે પણ આપણે રૂપિયા ચૂકવી શકીએ છીએ। એવી જ રીતના 38 રૂપિયાનું પુસ્તક, તો એને કઈ રીતે હું ચૂકવીશ, તો કે 10ની 3 નોટો અને
आठ रुपियाना एक एक रुपियाना आठ सिक्का चूकवीश। आठ रुपियाना सिक्का चूकवीश। हवे बीजी रीत कई, वीस रुपियानी एक नोट, एक दस रुपियानी नोट अने एक पांच रुपियानो सिक्को अने केटला वधे त्रण, तो ये बे रुपियानो एक सिक्को ने एक एक रुपियानो सिक्को। आ रीते हूँ पण आड़त्रीस रुपया चूकवी शकूँ अने एक बीजी रीते पण चूकवी शकूँ। दस नी एक नोट, बे नोट, त्रण नोट अने अहीं बे रुपियानो एक सिक्को, बे सिक्का, अहीं एक रुपियाना चार सिक्का, आ रीते पण हूँ रुपया चूकवी शकूँ छूँ। एवी ज रीतना बोतेर रुपियानो कंपास बॉक्स, तो दस रुपयानी दस नोट, दस रुपयानी केटली नोट आवशे, सात नोट आवशे अने रुपया रुपयाना बे सिक्का आवशे। आ सरल रीते चूकवी शकाय। हवे मारी पासे दस नी नोट न होय तो हूँ वीस रुपयानी बे नोट आपीश, त्रण दस रुपयानी त्रण नोट आपीश, એટલે આ સિત્તેર થયા। દસ ને દસ વીસ, ને વીસ ચાલીસ, ચાલીસ ને દસ પચાસ, પચાસ ને દસ સાહીઠ, સાહીઠ ને દસ સિત્તેર। હવે ઉપરના જે બે રૂપિયા દેવાના થયા એનો હું બે રૂપિયાનો સિક્કો આપીશ। એવી જ રીતના દસ દસની પચાસની નોટ છે મારી પાસે, તો હું એક પચાસની નોટ આપીશ, દસ દસની બે નોટ આપીશ અને રૂપિયા રૂપિયાના બે સિક્કા આપીશ। આ રીતે આપણે રૂપિયા ચૂકવી શકીએ છીએ। પ્રશ્ન નંબર ત્રણ, કેટલા રૂપિયા છે ગણો અને લખો। હવે અહીંયા દસની નોટ દોરેલી છે, રૂપિયાના સિક્કા પણ મેં દોરેલા છે, તો આપણે ગણતરી કરી અને આપણે અહીંયા સંખ્યા લખવાની છે કે કેટલા રૂપિયા છે। દસની એક નોટ, બે નોટ, ત્રણ નોટ અને ચાર નોટ, તો ચારના કેટલા રૂપિયા થાય, તો કે ચાલીસ રૂપિયા થાય, તો અહીંયા લખીએ ચાલીસ રૂપિયા। હવે એવી જ રીતના નીચે પ્રશ્ન આપેલો છે, દસની એક નોટ, બે નોટ અને ત્રણ નોટ, તો દસની ત્રણ નોટે ત્રીસ રૂપિયા અને રૂપિયાના કેટલા સિક્કા છે, તો કે એક બે ત્રણ અને ચાર, ત્રીસને ચાર ચોત્રીસ રૂપિયા થાય। હવે અહીંયા આપેલી છે દસની નોટો કેટલી છે, તો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો દસની સાત નોટ એટલે સિત્તેર રૂપિયા અને અહીંયા છે બેનો સિક્કો, અહીંયા બેનો સિક્કો એટલે બે ને બે ચાર, પાંચ અને છ, તો છ રૂપિયા બીજા અને સાત રૂપિયા આ, એટલે છોતેર રૂપિયા થશે। પ્રશ્ન નંબર ચાર, કોયડા ઉકેલો। હવે એમાં કોયડા ઉકેલવાના છે, અહીંયા આપણને વ્યવહારિક દાખલા રીતે આપેલું છે, તો એ વાંચી અને આપણે એની નીચે વાક્ય બનાવવાનું છે। એક વર્ગમાં અડતાલીસ વિદ્યાર્થીઓ છે, તેમની દસ દસની કેટલી ટુકડીઓ બને અને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે। હવે આ વર્ગખંડની અંદર અડતાલીસ વિદ્યાર્થીઓ છે, હવે એ લોકોને અડતાલીસ વિદ્યાર્થીને દસ દસની ટુકડીઓ પાડવાની છે, દસની એક એવી કેટલી ટુકડીઓ બનશે, તો આપણે એ લખવાનું છે કે દસની ચાર ટુકડીઓ પડશે અને આઠ વિદ્યાર્થીઓ બાકી રહેશે। તો આપણે અહીંયા વાક્ય લખીએ કે દસ દસની ચાર ટુકડી અને આઠ વિદ્યાર્થી બાકી રહેશે, બરાબર। એવી જ રીતના નંબર બે, એક બસમાં સત્યાવીસ મુસાફરો બેઠા છે, તેમની દસ દસની કેટલી ટુકડીઓ બને અને કેટલા મુસાફરો બાકી રહે। હવે સત્યાવીસ મુસાફરો હોય તો વીસ મુસાફરો થયા, તો દસના એવા કેટલા જૂથ બનશે, તો કે બે જૂથ બનશે। તો આપણે અહીંયા વાક્ય લખીએ કે દસ દસની બે ટુકડી બનશે અને સાત મુસાફરો બાકી રહેશે। એવી જ રીતના ત્રણ નંબર, એક ટોપલીમાં છપ્પન ફૂલ છે, તેમના દસ દસના કેટલા જૂથ બને અને કેટલા ફૂલ છૂટા રહે, તો વાક્યમાં લખી શકાય છ
छप्पन होय तो एवा दस ना केटला बनशे तो के पांच फूल नी दस दस नी पांच फूल बनशे पांच जूथ बनशे दस दस ना एवा पांच जूथ बनशे ने छ फूल छूटा रहेशे तो अहीं आपणे लखीए के दस दस ना पांच जूथ बने अने छ फूल छूटा रहे। बराबर। प्रश्न नंबर चार, एक थैली में 63 लखोटीओ छे, तेमना दस दस ना केटला जूथ बने अने केटली लखोटी बाकी रहे। હવે 63 લખોટીમાંથી 6 લખોટીના જૂથ બનશે, 10 10 ના કેટલા જૂથ બનશે તો કે 6 જૂથ બનશે અને 3 લખોટી બાકી રહેશે તો 10 10 ના 6 જૂથ બનશે બને અને 3 લખોટી બાકી રહે। એવી જ રીતના 5 નંબરનો દાખલો, લાકડાના એક ભારામાં 75 નાની લાકડીઓ છે, તેમના 10 10 ના કેટલા નાના ભારા બને, કેટલી લાકડીઓ છૂટી રહે। હવે 75 લાકડી હોય તો 75 હોય તો 7 એવા જૂથ બને 10 10 ના અને 5 લાકડીઓ છૂટી બને તો અહીંયા લખીએ કે 10 10 ની 7 10 10 ના 7 ભારા બને અને 5 લાકડી છૂટી રહે।